ગુજરાત રાજ્ય પોલીસ દળ માટે રાજ્ય લેવલની ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ 2024નું આયોજન સુરત શહેર ખાતે કરવામાં આવ્યું છે. આજે ઇન્દોર સ્ટેડિયમ ખાતે ઉદ્ઘાટન કરાયું હતું. સુરત પોલીસ દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશનરના હસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરાયું હતું. આજે ઇન્દોર સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાઈ હતી, જેમાં સમગ્ર ગુજરાતના જુદા જુદા શહેર અને રેન્જની પોલીસની વોલીબોલની ટીમો હાજર રહી હતી. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની જુદી જુદી પોલીસ ટીમ વચ્ચે વોલીબોલમાં ખરાખરીનો જંગ જામશે. સુરતમાં ઉમરા વિસ્તારમાં આવેલા ઇન્દોર સ્ટેડિયમ ખાતે ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ શહેર અને રેન્જની પોલીસ ટીમો ભાગ લીધો હતો. આજે સુરત પોલીસ કમિશનરના હસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજે ઇન્દોર સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. દર વર્ષે માને ડીજી શ્રીના નામ હેઠળ આપણા અલગ અલગ પ્રકારના ગુજરાત પોલીસમાં ગેમના આયોજન કરવામાં આવે છે, જેમાં વોલીબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ, ક્રિકેટ, કબડ્ડી, હોકી અલગ અલગ પ્રકારના ગેમો હોય છે. એમાં આજે જો આપણા સુરત શહેર પોલીસના ડીજીપી કપ વોલીબોલના ટુર્નામેન્ટ હોસ્ટ કરવાના મોકા આપણને મળ્યા છે. સતત ત્રીજા વર્ષે આપણને આ ચાન્સ મળેલા છે. તો આજે એના ઇન્ડોર સ્ટેડિયમ સુરત શહેર ખાતે જો એના ઉદ્ઘાટન કરવામાં આવેલા અને માનનીય મેયર શ્રી હસ્તકથી આજે આ જે ટુર્નામેન્ટ ખુલ્લા મૂકવામાં આવેલા, જો 3 દિવસ ચાલશે. અને આજે પ્રસંગે અમારા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોહારી સાહેબ, અમારા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી આપણા લાલજીભાઈ, આપણા બધા અધિકારીઓ અને ટોટલ કુલ 12 જેટલા પુરુષોની ટીમ અને 5 જેટલા મહિલાઓની ટીમ, કુલ 144 જેટલા જો પુરુષ અને 55 જેટલા જો મહિલાઓ અમારે એમાં ભાગ લેશે જોઈએ. અને આ અલગ અલગ યુનિટ જો શહેરના અમારા અલગ અલગ કમિશ્રેટ છે, અલગ અલગ રેન્જેસ છે, જેલના યુનિટ, એસઆરપીની યુનિટ, આ તમામ જગ્યાઓ ટીમ આવી છે જોઈએ. અને અમારા સુરત શહેર સારી રીતે હોસ્ટ કરશે અને ખૂબ સારી વ્યવસ્થાઓ સાથે અમારા જો બહારથી પોલીસના જવાનો અધિકારીઓ આવે છે રમવા માટે, એ યાદગીરી લઈને સુરતથી જાય અને સાથોસાથ એક સારી ટીમ સ્પીડ સાથે, સારા સ્પોર્ટ્સમેન સ્પીડ સાથે બધા લોકો અહીંયા રમશે, એવી આ પ્રકારના બધા આયોજન કરવામાં આવેલા છે.